हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 12 वाणिज्य व्यवस्था चेप्टर 3 आयोजन एट्ले कि प्लानिंग चलो एक नव प्रश्न समझवा जा रहा है। आ प्रश्न नाम है योजना ना एट्ले कि आयोजन ना प्रकारों, टाइप्स ऑफ प्लानिंग, योजनाना प्रकारों। विद्यार्थी मित्रों, आ क्वेश्चन 6 मुद्दा में वेचायेलो छे। धंधा में अलग अलग प्रवृत्ति प्रमाणे, अलग अलग धंधाना प्रकार प्रमाणे तमारे योजना बनावी पड़े छे। तो आवी 6 योजनाओ सामान्य रीते धंधाकीय एकम में अमलमां मूकवामां आवती होय छे। तो टाइप्स ऑफ प्लानिंग एटले के योजनाना प्रकारों में पहलो मुद्दो छे कायमी योजना। विद्यार्थी मित्रों, जे कार्यो अंगे रोज बरोज निर्णय लेवाना होय, जेनो वारंवार उपयोग ले करवानो होय, जेने वारंवार उपयोग में ली सकाय होय तेवी योजना छे ने, तेने कायमी योजना तरीके ओळखवामां आवे छे। फरी एक वखत, जे काम अंगे रोजे रोज निर्णय लेवाना होय अने जेनो वारंवार उपयोग करवामां आवतो होय एना माटेनी जी योजना छे एने कायमी योजना तरीके ओळखवामां आवे छे। विद्यार्थी मित्रों, व्यवस्थाकीय प्रवृत्तिनु ज्यां पुनरावर्तन थतुं होय, मतलब के वारंवार जे प्रवृत्ति करवानी होय अने प्रवृत्तिने झड़पती थाय एवा उद्देश्यथी एक प्रमाणित नीति नक्की करवामां आवे छे। ફરી એક વખત, જ્યાં પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય અને એટલે આ પ્રવૃત્તિ ઝડપી થાય એટલા માટે એક ચોક્કસ પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે અને પરિણામે આવે છે, આનાથી કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે છે, એને વારંવાર પૂછવા જવું પડતું નથી। ફોર એક્ઝામ્પલ, શાખ નીતિ, ઉધાર વેચાણની નીતિ, તો પોલિસી મેટર અગાઉથી જ નક્કી થાય છે કે ઉધાર વેચાણ કરવું તો એના કયા નિયમો, કેટલા સુધી ઉધાર વેચાણ કરવું એના નિયમો હોય। નંબર 2, ગ્રાહકનો ઓર્ડર આવે એટલે માલ મોકલ, તો માલ મોકલવાની એક પ્રોસિજર, એક પદ્ધતિ અગાઉથી જ નક્કી હોય છે, જે વારંવાર અમલમાં મૂકવાની હોય છે, પણ નક્કી એક વખત થાય છે। પ્રમાણિત નીતિ એક વખત નક્કી થાય પછી કર્મચારીએ વારંવાર પૂછવા ન જવું પડે કે માલનો ઓર્ડર આવ્યો છે કેવી રીતે મોકલવાનો, બધું નક્કી હોય અગાઉથી। તો હું માનું છું વિદ્યાર્થી મિત્રો, તમને સમજાયું ગયું હશે કે જે પ્રવૃત્તિનો વારંવાર ઉપયોગ કરવાનો હોય, ઝડપથી નિર્ણયો લેવાના હોય, રોજે રોજ જેના નિર્ણયો લેવાના હોય એના માટે અગાઉથી એક જ પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે એને કાયમી યોજના કહે છે। જેમ કે શાખ નીતિ એટલે કે ઉધાર વેચાણની નીતિ, એ ધંધામાં એક વખત નક્કી થાય પછી કર્મચારીઓ એનો વારંવાર શું કરતા હોય છે અમલ, જેને કાયમી યોજના તરીકે ઓળખવામાં આવે છે। આવી બીજી યોજના છે વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે વ્યૂહાત્મક યોજના। સામાન્ય રીતે વ્યૂહ યુદ્ધ સાથે સંકળાયેલો શબ્દ છે, પણ એ આ ધંધામાં પણ ચોક્કસ પ્રકારની વ્યૂહરચના કરવી પડે છે। તો બીજા મુદ્દાનું નામ છે વ્યૂહાત્મક યોજના। વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમ એમ કહેવાય છે પોતાની ફિલસુફી અનુસાર ધ્યેય નક્કી કરે છે। દરેક ધંધાની ફિલસુફી અલગ અલગ હોય છે, એ પ્રમાણે ધ્યેય નક્કી કરે છે ધંધાકીય એકમ પોતાની ફિલસુફી અનુસાર ધ્યેય નક્કી કરે છે વિદ્યાર્થી મિત્રો, અને ધંધાકીય એકમ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કઈ ફિલસુફીથી કામ કરશે તે નક્કી કરે છે અને એને એકમનું જીવન ધ્યેય તરીકે ઓળખવામાં આવે છે। બોર્ડની પરીક્ષામાં વિકલ્પમાં પૂછાય છે કે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે, તેનું નામ છે વ્યૂહાત્મક યોજના, અને બોર્ડની પરીક્ષામાં વિકલ્પ પૂછાયેલો છે। ફરી એક વખત, ધંધાકીય એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસુફીથી કામ કરશે તે નક્કી કરે છે અને એને એકમનું જીવન ધ્યેય તરીકે ઓળખવામાં આવે છે। આ માટે વિદ્યાર્થી મિત્રો, લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચના ઘડવામાં આવે છે, પણ એ વ્યૂહરચના ઘડતી વખતે
पर्यावरण ने ध्यान में राखवामां आवे छे, धंधाकीय एकम ने शक्ति ने ध्यान में राखवामां आवे छे, एना माइनस पॉइंट मर्यादा नबड़ाई ने पण ध्यान में लेवामां आवे छे, अने आ बधाने ध्यान में राखीने धंधानी व्यूहरचना घड़वामां आवे छे। અને કોઈ પણ વ્યૂહ ઘડતી વખતે એમ કહેવાય છે સંચાલક પાસે દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે। દીર્ઘ દ્રષ્ટિ વિદ્યાર્થી મિત્રો એટલે લાંબા ગાળાનું વિચારવાની એની શક્તિ, જોવાની શક્તિ એની। તો લાંબા ગાળાનું જે વિચારી શકે છે એને દીર્ઘ દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે, એટલે દીર્ઘ દ્રષ્ટિ એ પણ ખૂબ જ ઉપયોગી છે। અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ યોજના છે એ લાંબા ગાળા માટે ધંધાકીય એકમમાં ખૂબ જ ઉપયોગી થાય છે। તો હવે ત્રીજી યોજના છે, એટલે કે યોજનાનો ત્રીજો પ્રકાર છે સુનિયોજિત યોજના। એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ધંધાના હેતુને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ, ફરી એક વખત, મધ્ય સપાટીએ જે ટૂંકા ગાળાની યોજના બનાવવામાં આવે ને એને સુનિયોજિત યોજના કહેવાય છે। ખૂબ સારી રીતે તમે આયોજન કરી શકો, હેતુઓને સિદ્ધ કરી શકો, એટલે મધ્ય સપાટી આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે, સંચાલનની ત્રણ સપાટી, વ્યવસ્થાકીય એકમની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી। તો હેતુઓને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ જે ટૂંકા ગાળાની યોજના નક્કી કરવામાં આવે ને એને સુનિયોજિત યોજના તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકા ગાળાની હોય છે, જેનો સમયગાળો મોટે ભાગે એક વર્ષ કે તેનાથી ઓછા સમય માટે રાખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગો, વ્યક્તિઓ અને કર્મચારીઓના કામોની સ્પષ્ટતા છે એ અહીંયા કરવામાં આવે છે। અને એટલા માટે એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સુનિયોજિત યોજના બનાવવા માટે વિશિષ્ટ નોલેજ, જ્ઞાન અને કૌશલ્ય એટલે કે સ્કિલ અનિવાર્ય છે। ફરી એક વખત, મધ્ય સપાટીએ ટૂંકા ગાળા માટે હેતુઓની સિદ્ધિ માટે એક વર્ષ કે તેનાથી ઓછા સમય માટે જે યોજના બનાવવામાં આવે છે તેને સુનિયોજિત યોજના તરીકે ઓળખવામાં આવે છે। જુદા જુદા વિભાગમાં કામ કરતા કર્મચારીઓ, વ્યક્તિઓ એના કામોની સ્પષ્ટતા આ યોજના દ્વારા કરી શકાય છે। આવી જ યોજનાનો એક ચોથો પ્રકાર છે કાર્યકારી યોજના। કાર્યકારી યોજના એટલે વિદ્યાર્થી મિત્રો ધંધાના વિભાગો, ધંધાના જૂથો અને વ્યક્તિ પાસેથી એના કામ અંગેના અપેક્ષિત પરિણામો મેળવવા માટે જે યોજના બનાવવામાં આવે ને એને કાર્યકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ધંધાકીય એકમમાં જેમણે તમે કામ સોંપેલું છે એની પાસેથી તમારે જે પરિણામ જોઈએ છે, અપેક્ષિત પરિણામ એટલે તમારી અપેક્ષા મુજબનું પરિણામ જોઈએ છે, એના માટે પરિણામ મેળવવા માટે જે ચોક્કસ કામ અંગેની યોજના બનાવવામાં આવે ને એને કાર્યકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે। પછી જૂથ પાસેથી કામ લેવાનું હોય, વ્યક્તિ પાસેથી કામ લેવાનું હોય, વિદ્યાર્થી મિત્રો વિભાગ પાસેથી કામ લેવાનું હોય, તો એ કામમાં તમારે શું પરિણામ જોઈએ છે, તમારી અપેક્ષા શું છે, તમે શું પ્રાપ્ત કરવા માંગો છો, એ અપેક્ષિત પરિણામો મેળવવા માટે જે યોજના નક્કી થાય તેને કાર્યકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે। સુનિયોજિત યોજનાની જેમ જ એક વર્ષ કે તેનાથી ટૂંકા સમય ગાળા માટેની હોય છે, અને સુનિયોજિત યોજના જેવી જ આ યોજના હોય છે, રોજિંદા કાર્યો માટે ચર્ચા વિચારણા કરવામાં આવે છે, અને ત્યાર પછી એમ કહેવામાં આવે છે કે આ યોજના છે ને એનો અમલ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આ કાર્યકારી યોજનામાં ચોક્કસ કામ માટે પરિણામ મેળવવા માટે જરૂર પડે તો એને વેચી દેવામાં આવે છે કામને, જેમ કે વાર્ષિક વેચાણનો હેતુ સિદ્ધ કરવો હોય, ફોર એક્ઝામ્પલ કે આ વર્ષે આટલા ટન વેચાણ કરવાનું છે એવો હેતુ સિદ્ધ કરવો છે તો એને એને ભાગ પાડી દેવામાં આવે, એનો મતલબ પછી એ માસિક, ત્રિમાસિક, છ માસિક એવી અલગ અલગ એના પાર્ટ ભાગ પાડી દેવામાં આવે, અને ભાગ પાડીને પણ એમ કહેવાય છે આ યોજનામાં ઈચ્છિત પરિણામો છે એ મેળવવામાં આવે છે।
પણ આ યોજના ફરી એક વખત સુનિયોજિત યોજના જેવી જ રીતે ગણવામાં આવે છે. હવે પાંચમી યોજના છે એક ઉપયોગી યોજના. વિદ્યાર્થી મિત્રો, એક ઉપયોગી યોજના એટલે કોઈ એક ચોક્કસ કામ માટે, કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટ માટે, અથવા તો વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે કે ખાસ પ્રવૃત્તિ માટે જ જે યોજના ઘડવામાં આવે ને એને એક ઉપયોગી યોજના કહેવાય. મતલબ કે એક હેતુ, એક ઉપયોગ, એક કામ જેનું વારંવાર પુનરાવર્તન થતું નથી. ફરી એક વધુ પહેલી યોજના યાદ કરો, કાયમી યોજનામાં જેમાં જે કામનું, જે પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય, જ્યારે એક શબ્દ વાપરો છે. એક ઉપયોગી યોજના મતલબ એક વખત એક કામને સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યોજના. તમે તમારા ધંધામાં કારખાનાના મકાનનું બાંધકામ કરો છો તો કારખાનાના મકાનનું બાંધકામ તમે વન ટાઈમ એક વખત કરો છો તો એના માટેની યોજના છે. તમારા ધંધા કે એકમાં કોઈ પ્રિન્ટિંગનું કામ છે તો પ્રિન્ટિંગનું કામ છે એ વન ટાઈમ છે. એનો મતલબ એના માટેની જે યોજના ગણવામાં આવે છે ને તેને એક ઉપયોગી યોજના તરીકે ઓળખવામાં આવે છે. અને યોજનાના પ્રકારમાં છેલ્લી યોજના છે આકસ્મિક યોજના. વિદ્યાર્થી મિત્રો, આયોજનના લક્ષણો સમજતા હતા ત્યારે તમે આપણે સમજ્યા છીએ કે આયોજન પરિવર્તનશીલ છે, બદલાય છે, જડ નથી. આયોજનને આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આયોજનને સામાજિક પરિબળો અસર કરે છે, આર્થિક પરિબળો અસર કરે છે, રાજકીય પરિબળો અસર કરે છે, કુદરતી પરિબળો અસર કરે છે. આવા બધા જ પરિબળોમાં જ્યારે પરિવર્તન આવે ને ત્યારે ધંધાના પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે અને પરિણામે આવે છે કે તમે અગાઉ બનાવેલી યોજનામાં કાં તો તમારે ફેરફાર કરવો પડે છે અને કાં તો તમારે નવી યોજના જ બનાવવી પડે છે. તમે યોજનામાં ફેરફાર કરો છો કે નવી યોજના બનાવો છો એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય અને કુદરતી પરિબળોમાં ફેરફાર થાય છે. મતલબ કે પરિબળો અકસ્માતે બદલાય છે એટલે તમે યોજનાને બદલાવો છો, એને આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત કાં તો યોજનામાં ફેરફાર થાય અને કાં તો નવી યોજના બનાવવામાં આવે જેને આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.